કુમાડિયા હાડીનાની મામલતદાર કચેરીનું સ્થળાંતર ન કરવાની માંગણી સાથે આગેવાનોની અને નગરજનોની મળીને મીટિંગ સાથે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જૂનાગઢના માળિયા હાટીની મામલતદાર કચેરી ગામની બારોબાર 3 કિલોમીટર દૂર ખસેડવાની હિલચાલના મામલે નગરજનોમાં ઉહાપોહ મચી ગયો હતો. અત્યારે હાલ ગામની વચ્ચોવચ મામલતદાર કચેરી છે. જો આ કચેરી ગામની બારોબાર 3 કિલોમીટર દૂર લઈ જવાય તો લોકોનો સખત વિરોધ છે. આ કચેરીનું સ્થળાંતર ન કરવા માટે બુધવારે રાત્રે 10 વાગે માળિયા હાટીનાના ગ્રામજનોની એક મીટિંગ હમીરસિંહજી સિસોદિયાના પ્રમુખ સ્થાને તબક્કાવાર આંદોલન કરવા માટે મળી હતી. બબ્બે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીએ માળિયાની જાહેર સભામાં એવી ખાતરી આપી હતી કે અત્યારે જ્યાં છે ત્યાં જ નવી મામલતદાર કચેરી બનશે અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે પણ ખાતરી આપી હતી કે જ્યાં છે ત્યાં જ નવી કચેરી બનાવવામાં આવશે, ગામની બારોબાર નહીં બને. તેમ છતાં પણ આ કચેરી ગામમાં બને અને વહીવટીતંત્ર દ્વારા કોઈ ખાતરી મળેલ નથી એટલે ગ્રામજનો આંદોલન કરવા માટે ભેગા થયા હતા અને ઉગ્ર આંદોલન કરવા માટેનો તખતો ગોઠવાઈ ગયો હતો. તે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ટેલિફોનિક ખાતરી આપી હતી કે તમે આંદોલન ન કરો, મારી જવાબદારી છે કે મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં જ નવી કચેરી બનાવવામાં આવશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય અને હું પણ તમારી સાથે જ છું. આવી ખાતરી સાંસદ દ્વારા આપતા હાલ પૂરતું આંદોલન મુલતવી રાખેલ. મામલતદાર કચેરી બનાવવાના વિવાદની બાબતે અનેક નગરજનો અને આગેવાનો હાજર રહ્યા હતા તો તમામ સાથે રહીને ત્યાંથી તમામ લોકોએ કેન્ડલ માર્ચ પણ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ સાથે પાકિસ્તાન હાય હાય, પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો પોકારીને મમાય માતાજીના મંદિર સુધી રેલી યોજી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તાજેતરમાં ફુલાવા ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ભારતના 44 જવાનોને પીઠ પાછળ ખંજર પોકીને જે શહીદ કર્યા છે તેથી સમગ્ર દેશમાં એક આક્રોશ અને રોષની લાગણી વ્યાપી છે. પ્રજામાં તેવું ઈચ્છે છે કે ઈટનો જવાબ પથ્થરથી આપી અને પાકિસ્તાન પર હુમલો કરીને એનો જવાબ લે એની અનુસંધાને આજે કેન્ડલ માર્ચ યોજી અસંખ્ય લોકોએ અમરમાય માતાજીની મંદિરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને સરકાર પાસે એક અપેક્ષા રાખી છે કે આ શહીદો જે જવાન થયા છે એની શહીદ એરે ન જાય અને એનું પરિણામ સરકાર લઈ આવે એવી આ તકે આશા અપેક્ષા સાથે મારી વાણી વિરામ આપું છું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.